નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ અને વાર શનિવાર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં જાણીશું ગુજરાતીઓને રાહત આપતી અંબાલાલ પટેલની આગાહી સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો રેમલ વાવાઝોડું છવ્વીસ મેની રાત્રે બંગાળમાં છે ચોમાસાના આગમનથી લઈને વિદાય સુધીની આગાહી ચૌદ જૂન અને આધાર કાર્ડને લઈ જરૂરી અપડેટ શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય પૈસા નહીં હોય તો પણ કરી શકાશે પેમેન્ટ બપોરે બારથી ચાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા નિર્ણય મિત્રો આ તમામ સમાચાર વિગતવાર જાણીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ નવા વિડીયોની અપડેટ્સ તમને સમયસર મળતી રહેશે મિત્રો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓને રાહત આપતી અંબાલાલ પટેલની આગાહી મિત્રો અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે ચૌ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાંથી રાહત મળશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું છે આ સિવાય સાતથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા તેમણે જણાવી છે જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જ કહ્યું હતું કે સત્તર મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને હાલ એ મુજબ જ ગરમી પડી રહી છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે જૂના બિલની જે રકમ બાકી હોય તેને અલગથી વસૂલવામાં આવશે એટલે કે સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરાવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ કાપવામાં આવશે નહીં તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બાકી બિલની રકમ કપાવાના કારણે ગેરસમજ થઈ રહી છે અને જેના કારણે ખૂબ મોટો સ્માર્ટ મીટરને લઈને વિરોધ પણ ઊભો થયો છે ત્યારે સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે આરટીઓ કચેરી જવાની જરૂર પડશે નહીં અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક કચેરી આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે બુલિયન માર્કેટમાં ગઈકાલે ચોવીસ કેરેટ સોનું આઠસોને ચુમ્મોતેર રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર નવસો ને બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા ઘટીને નેવ્યાશી હજાર છસો ને સત્તાણું રૂપિયા પ્રતિ કિલો થઈ છે છેલ્લા ચાર દિવસમાં સોનું બે હજાર બસો ને સિત્તેર રૂપિયા પ્રતિકિલો અને ચાંદી ત્રણ હજાર ત્રણસો ને સત્તાણું રૂપિયા પ્રતિકિલો સસ્તી થઈ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો રેમલ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં સક્રિય થયું છે આ વાવાઝોડું છવ્વીસ મેની રાત્રે બંગાળમાં ત્રાટક છે મિત્રો બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સિઝનનું આ પ્રથમ ચક્રવાત સર્જાયું છે જે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે એ આ વખતનું ચોમાસાનું પ્રથમ વાવાઝોડું કહી શકાય આ ચક્રવાત શનિવારની સવારમાં વાવાઝોડામાં ફેરવાશે અને આગળ વધતા આ વાવાઝોડું શનિવારની રાત્રે એટલે કે આજે તીવ્ર અને ગંભીર બનશે રેમલ વાવાઝોડામાં નેવુંથી સો કિમીની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે જણાવી છે હવામાન વિભાગ મુજબ ચક્રવાત રવિવારની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકશે દેશના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ પણ આપી દેવાયું છે તો મિત્રો ઘણા સમયથી સમાચાર હતા કે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં તો મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું હતું એ વાવાઝોડું હવે ગુજરાતને અસર કરશે નહીં પરંતુ આ વાવાઝોડું જે છે તે બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે ત્રાટક છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમનથી લઈને વિદાય સુધીની વર્ષા વિજ્ઞાનીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં પંચાવન ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત આ વર્ષ ચૌદ આની રહેશે ચોમાસાની શરૂઆત અગિયાર જૂનથી થશે આ વર્ષે પાછોતરા વરસાદ વધારે રહેશે દસ ઓક્ટોબર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેમજ દિવાળી સમયે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો આધાર કાર્ડને ને લઈને ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી છે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી થયા તે ચૌદ જૂન પછી રદ થઈ જશે પરંતુ મિત્રો આના પર આધાર કાર્ડ બનાવતી સંસ્થા યુ આઈ ટી એ કહ્યું છે કે ચૌદ જૂન માત્ર ને માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી જૂનું આધાર કાર્ડ છે એ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકાશે નહીં આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈ જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય તો તમે ચૌદ જૂન સુધીમાં આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકો છો ત્યાર પછીના સમાચાર જાણીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ચો તરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે જેઓ શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે એક વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી તેમને આરામ આપવો પડશે કારણ કે હાલ અતિશય કાળજાળ ગરમી પડી રહી છે આ ગરમી વચ્ચે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો તેઓ પંદર ત્રેપન બોતેર ઉપર ફરિયાદ કરી શકે છે મિત્રો હાલ રાજ્યમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે એવામાં જે શ્રમિક વર્ગ છે તેમની પાસેથી બપોરના એક વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે ત્યારબાદના મિત્રો સમાચાર જાણીએ તો પૈસા નહીં હોય તો પણ કરી શકાય છે પેમેન્ટ ગૂગલ પે તેના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું છે જે લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે હવે નવું એક ફીચર આવ્યું છે આ ફીચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો ગૂગલ પે દ્વારા બાય નાવ પે લેટરની સુવિધા આપવામાં આવી રહી છે જેથી બેંકમાંથી પૈસા કપાવ્યા વિના તમે પેમેન્ટ કરી શકશો આ ફીચર સાથે તમે ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન પસંદ કરો છો તો ધીમે ધીમે ચૂકવણી પણ કરી શકશો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બપોરે બાર થી ચાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા નિર્ણય મિત્રો ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે જે આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે બારથી થી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે નોંધણી છે કે એસોસિએશનના પ્રમુખ હેમાં રાવલે આ જાણકારી આપી છે કહ્યું કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર